બોટાદ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠનની સ્થાપના કરવામાં આવી. બોટાદ ખાતે શ્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં હોદ્દેદારોને નિમણૂક પત્ર એને યાદ કરવામાં આવ્યા હતા. આ નરેન્દ્ર મોદી વિચાર મંચના સંગઠનમાં બોટાદના નામાંકિત ડોક્ટરો તેમજ વકીલો તથા વ્યાપારીઓ જોડાયા હતા અને આ સંગઠનનો મુખ્યત્વે હેતુ એવો છે કે લોકોના સેવાના કાર્યો કરવા તેમજ જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવું તથા જે કંઈ પણ મોવડી મંડળ દ્વારા સૂચના આપે તે મુજબનું કાર્ય કરવા માટે આજરોજ બોટાદ ખાતે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને દરેક હોદ્દેદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ સંગઠનના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા પ્રમુખ તેમજ અલ્પેશભાઈ જોશી, શહેર પ્રમુખ ડોક્ટર જયેશભાઈ મેઘાણી, ઉપપ્રમુખ રાઠોડ સહદેવસિંહ, ઉપપ્રમુખ ડોક્ટર તુષારભાઈ રોજસરા મહામંત્રી, ડોક્ટર મિલાપ સુરાણી મહામંત્રી, ડોક્ટર રાજેન્દ્ર સાંગાણી મંત્રી, ડોક્ટર યોગેશ ગોહેલ મંત્રી, રાઠોડ ભગુભાઈ વકીલ મંત્રી, પ્રવીણસિંહ વાઘેલા મંત્રી, ધીમંતભાઈ શુક્લ સહપ્રભારી, શાહ હિરેનકુમાર વકીલ કારોબારી સભ્ય, બગડિયા કમલેશભાઈ કારોબારી સભ્ય, દાની ચિરાગભાઈ કારોબારી સભ્ય, બીજા અન્ય નાગરિકો પણ હાજર રહ્યા હતા. મારું નામ અલ્કેશભાઈ જોશી. નરેન્દ્ર મોદી વિચાર મંચ એક રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે. એના રવિન્દ્રજી એના કેન્દ્રીય અધ્યક્ષ છે, અહીંયા જાડેજા સાહેબ છે અને ચેહરભાઈ દેસાઈ એના પ્રદેશ અધ્યક્ષ છે. આ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સહયોગી સંગઠન છે, જે રજિસ્ટ્રેશન સંગઠન છે. શહેરની સુખાકારી તથા મોદી સાહેબના જે વિચારો છે, જે ભારત દેશના વિકાસના કામોમાં જે જે મોદી સાહેબના વિચારો છે એને મૂર્તિમંત કરવા એના માટે સહયોગ આપો. આજ આ અમારા બોટાદના સંગઠનની અંદર બોટાદના નામાંકિત ડૉક્ટરો, વકીલો, વેપારી મિત્રો બધા જોડાયેલા છે. નરેન્દ્ર મોદી વિચાર મંચની કામગીરી પ્રદેશથી અમને જે સૂચનાઓ આપવામાં આવશે એ પ્રમાણે અમે કરશું. બીજા નંબરમાં શહેરની સુખાકારી માટે કોઈ પણ જગ્યાએ કંઈ કમ્પ્લેન હોય તો જે તે કોઈ પણ ગવર્મેન્ટ કચેરી અને કેવું હશે તો એ કહેશું. કોઈના જે કંઈ કામ હશે ગાંધીનગરને લગતા કે જે કંઈ હોય તે, એના માટે અમે ગમે ત્યારે અમારામાંથી કોઈ પણ હોદ્દેદારને મળશે તો એના માટે જે થતી હશે એ અમે તમામ પ્રકારની મદદ કરશું.